હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં મૂકી દો તમારું મેથનું બધું ટેન્શન બાજુમાં કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો દર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ નવના યથાર્થ બેચમાં આ બેચમાં મેથ્સમાં આ લેક્ચરથી આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની આ નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર આઠ ચટુસ્કોન અને આ લેક્ચર છે ચટુસ્કોન ચેપ્ટરનો લેક્ચર નંબર વન તો બાળકો લેક્ચર નંબરની લેક્ચર નંબર વનની શરૂઆત કરતાં પહેલાં તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે વસ્તુ કહી રીતે એને થોડીક યાદ કરીએ તો લાસ્ટ લેક્ચર લેક્ચર નંબર ફોર્ટીન ત્રિકોણ ચેપ્ટરનો એમાં આપણે ત્રિકોણ ચેપ્ટરને સમાપ્ત કર્યું અને લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે બે ત્રિકોણને એકરૂપ બતાવવાના દાખલાઓ જ કર્યા હતા સો આઈ હોપ કે તમને ત્રિકોણ ચેપ્ટરના દરેકે દરેક લેક્ચરમાં પરફેક્ટ સમજ પડી ગઈ હશે જ તમે ખૂબ જ સારી રીતે ત્રિકોણ ચેપ્ટરનો અભ્યાસ કરી લીધો હશે તમે તમારી નોટબુક પણ કમ્પ્લીટ વ્યવસ્થિત બનાવી લીધી હશે દરેક લેક્ચરને તમારી નોટમાં લખી લીધા હશે અને ડીપીપી પણ સોલ્વ કરી હશે ઓકે તો ચાલો તો હવે આપણે આથી નવા ચેપ્ટરની શરૂઆત કરી દઈએ છીએ રેડી થઈ જાઉં નવા ચેપ્ટર માટે ચટુસ્કોન ચેપ્ટર માટે તો શું ભણવાના આપણે ચટુસ્કોન ચેપ્ટરમાં આજના લેક્ચરમાં તો આજે ફર્સ્ટ લેક્ચરમાં આપણે બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરીએ ચતુષ્કોન વિશેની સમજણ મેળવીએ ચતુષ્કોણના પ્રકારનો અભ્યાસ કરીએ ઓકે તો પ્રસ્તાવના જોઈશું અને ચતુષ્કોણના પ્રકાર જોઈશું ચતુષ્કોણના જે પ્રકાર છે તેને આપણે શીખીશું અને આ બધી વસ્તુ એ તમારી સાતમા આઠમાની જ છે જેટલું પણ તમે સાતમામાં અને આઠમામાં શીખીને આવ્યા છે ને એ જ બધી વસ્તુ અહીંયા આપણે રિવાઇઝ કરવાના છે ચેપ્ટરનો આપણે પાયો પાકો કરીશું ચતુષ્કોણનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીશું ઓકે તો ચાલો લેક્ચરની કરીએ શરૂઆત તૈયાર થઈ જાવ રેડી એકદમ તો ચાલો તો સૌથી પહેલા આપણે ચતુષ્કોનની વ્યાખ્યાને સમજીએ આપણા છે ચતુષ્કોણ એટલે પહેલા ચતુષ્કોણ એટલે ખબર હોવી જોઈએ ઘણા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ભાઈ ચતુષ્કોણ એટલે શું તો આકૃતિ દોરીને ચતુસ્કો આને અલા ભાઈ શબ્દમાં પણ તમારે કહેવું પડે ને તમે કોઈ પણ આકૃતિ દોરી દેવો અને તમે કહેશો કે ભાઈ આવું દેખાય તો ચતુષ્કોણ કહેવાય એવું થોડું હોય તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે કોને ચતુષ્કોણ કહેવાય તો ચાર બિંદુ આવશે ચાર બિંદુ હવે ચાર બિંદુ વાતને સમજજો મારો કોઈ ચાર બિંદુ પણ હું ચાર બિંદુ કંઈક આ રીતના લઉં છું હવે ચાર બિંદુને જોરવાથી ચતુષ્કોણ બને તો શું આ ચાર બિંદુને જોરવાથી ચતુષ્કોણ બનશે તમે જોશો તો આ ચાર બિંદુને હું જોડીશ ને તો આ તો એક રેખાખંડ જ બની ગયો ચતુષ્કોણ નથી બનતો ચાલો તમે કહેશો કે સર બિંદુને ઉપર નીચે આરા આવડા લેવો તો ચાલો મેં આવી રીતના ચાર બિંદુ લઉં છું શું આ ચાર બિંદુથી ચતુષ્કોણ બનશે હવે આ ચાર બિંદુથી ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કર્યો તો તો બની ગયો ત્રિકોણ ચતુષ્કોણ હવે એક કામ કરીએ ચાર બિંદુ કઈક આ રીતના લઈએ શું આ ચાર બિંદુથી ચતુષ્કોણ બનશે આ ચાર બિંદુને જોડવાથી હા હવે ચતુષ્કોણ બને છે ચતુષ્કોણ બની જાય છે એટલે કે બાળકો ચાર બિંદુને જોડવાથી ચતુષ્કોણ બને પરંતુ કોઈ પણ ચાર બિંદુને જોડી દેશો તો ચતુષ્કોણ બનશે એવું નથી કેવા ચાર બિંદુને ચતુષ્કોણ કેવા ચાર બિંદુને જોડવાથી ચતુષ્કોણ બને આવા ચાર બિંદુ તમે કહેશો કે સર આવા ચાર બિંદુ પણ આ ચાર બિંદુને કહેવાય કેવા એનું કંઈ નામ તો હશે ને તો કેવા ચાર બિંદુને જોડવાથી ચતુષ્કોણ બને તો કે ભાઈ જુઓ અહીંયા તમે આ ચારે ચાર બિંદુને જુઓ આ ચારે ચાર બિંદુ સમરેક છે અને સમરેક બિંદુને જોડવાથી ચતુષ્કો ન બને અહીંયા આ ચાર બિંદુ જે તમને દેખાય છે ને આ ચાર બિંદુ અહીંયા આ ચાર બિંદુ સમરેખ નથી ચારે ચાર બિંદુ સમરેખ નથી પરંતુ આ ચારમાંથી આ ત્રણ બિંદુ સમરેખ ની કર્યા ચારે ચારની વાત કરીએ તો ચારે ચાર તો અસમરેખ કહેવાય આ ચાર બિંદુ અસમરેક કહેવાય નો મતલબ ચારે ચાર બિંદુમાંથી જો એક સમરેકનો મતલબ ચારે ચાર માંથી એક રેખા પસાર થાય તો ચારે ચારને સમરેખ કહેવાય તો આ ચારે ચારમાંથી રેખા પસાર નથી થતી રેખા પસાર થઈ છે આ ત્રણ બિંદુમાંથી એટલે આ ત્રણ બિંદુ સમરેખ છે અને ત્રણ બિંદુ સમરેખ નીકળે તો ચતુષ્કોણ નથી બનતો તો બાળકો વાતમાં વાતને સમજો કે કેવા ચાર બિંદુ હોવા જોઈએ તો તમે જે ચાર બિંદુ લીધા ચારે ચાર સમરેખની હોવા જોઈએ અને ચારમાંથી કોઈ ત્રણ બી સમરેખની હોવા જોઈએ સમજ પડે છે એટલે કે જો ચારમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો આ ચાર બિંદુઓને ક્રમમાં જોરવાથી મળતી આકૃતિને ચતુષ્કોણ કહે છે તો આઈ હોપ કે તમને વાતમાં સમજ પડશે કોને કહેવાય ચતુષ્કોણ અહીંયા જે 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 આકૃતિ હતી તેમાં ચાર બિંદુ હતા તે ચાર બિંદુમાંથી તમે ત્રણ બિંદુની કોઈ પણ જોરી લેવો માની લેવો કે તમે આ ત્રણ બિંદુ લીધા આ ત્રણ બિંદુ લીધા તો આ ત્રણ બિંદુ અસમરેક છે સમરેક નથી માની લઉં કે તમે આ ત્રણ બિંદુ લીધા આ એક બે ને ત્રણ આપણ અસમરેક છે માની લઉં કે તમે આ ત્રણ બિંદુ લીધા તો આ પણ અસમરેખ છે તમે ત્રણ બિંદુ કોઈ પણ લેશો ચાર બિંદુમાંથી કોઈ પણ ત્રણ બિંદુ લેશો તો તે તે તો ત્રણ બિંદુ અસમરેખ હોવા જોઈએ જો એ ત્રણ બિંદુ સમરેખ નીકળ્યા તો એ ત્રણ બિંદુમાંથી બિંદુ ત્રિકોણ બનશે કાં તો રેખા ખંડ ચતુષ્કોન નહીં બને તો ચતુષ્કોણ બનાવવા માટે તમારી પાસે છે ચાર બિંદુ અને આ ચાર બિંદુમાંથી ત્રણ બિંદુની ની પ્રત્યેક જોર અસમરેક કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ ન હોય સમરેખ ન હોય એટલે કે અસમરેખ હોય તો આ ચાર બિંદુને ક્રમમાં જોરવાથી દોરેલો છે દેખાય છે તમને આકૃતિમાં ચાર બિંદુ તમને દેખાય છે બિંદુ એ બિંદુ બી સી અને ડી આ ચાર બિંદુને જોડીને ચતુષ્કોણ બનાવ્યો છે આવી આકૃતિ આવે ચતુષ્કોણની આકૃતિમાં અહીંયા એક ચતુષ્કોન દોરે દર્શાવેલો છે અને આ ચતુષ્કોણનું નામ છે ચતુષ્કોણ એ બી ઓકે હવે આ ચતુષ્કોણના બીજા પણ નામ આપી શકાય જુઓ જુદા જુદા આઠ નામ આપી શકાય તો ચતુષ્કોન ચતુષ્કોણ બીસીડી નામની જગ્યાએ ચતુષ્કોન જુઓ એથી ચાલુ કરીએ પણ બી પર નહીં જાઓ એ બી આ બીજું નામ હવે બીથી ચાલુ કરીએ તો બી એના પછી બીજું નામ લેવું હોય તો બી એ મતલબમાં નામ કેવી રીતના અપાય ઘણા બાળકો નામ આપવામાં શું ભૂલ કરે ચતુષ્કોન ને નામ આપે ચતુષ્કોન એ અલા ભાઈ તમે ચક્ર ને ઊંધું ફેરવો છો ચક્ર ફેરવો ચક્ર એ બી પછી બી પછી સી ડી એમ ગાડી ની એમ થી ની એમ ચક્ર ફેરવો સાયકલ ફેરવો કાંટો તમારે બિંદુ એ થી ચાલુ કરીને એમ ફરવાનું છે કાંટો આ રીતના ફરવાનું છે વાતમાં સમજ પડે હવે માની લો કે મેં બિંદુ બી થી ચાલુ કર્યું તો બીથી એમ જાઉં તો तो b પછી c d ને a b થી c પછી a પર નહી આવે ચતુષ્કોણ b c d a બીજો નામ ચતુષ્કોણ b a d c ચાલ એના પછી c થી આપકો તો ચતુષ્કોણ c d a b ચતુષ્કોણ c b a d હવે બિંદુ d થી નામ આપાય તો ચતુષ્કોણ d a b c ચતુષ્કોણ d c b a તો આવી રીતના 8 નામ આપી શકાય કેટલા નામ આપી શકાય ચતુષ્કોન ને ચાર શિરોબિંદુ હોય છે દેખાય છે તમને આ ચાર બિંદુ શીરો બિંદુ એટલે માથા ચાર માથા હોય છે કેટલા માથા ધ્યાન આપજો ભાઈ કેટલા માથા ચાર પહેલું માઠું બીજું માઠું ત્રીજું માઠું ચોથું માઠું એ બી સીડી આ ચાર બિંદુ એ ચતુષ્કોણ એ બીસીડીના શીરો બિંદુ છે એના પછી ચતુષ્કોન ને ચાર બાજુ હોય છે તમે જોઈ શકો છો કે આ છે આ છે બાજુ એ આ છે બાજુ બી સી આ છે બાજુ સીડી અને બા આ છે બાજુ ડી એ અથવા એ ડીએ બોલો કે એ બે બે જ છે તો ચતુષ્કોરને ચાર શિરોબિંદુ હોય છે ચાર બાજુ હોય છે અને ચાર ખૂના હોય છે ખૂનો એ ખૂનો બી ખૂનો સી ખૂનો ડી આ છે ચતુષ્કોરના અંગ જે રીતના ભગવાને તમને અંગ આપ્યા છે જે રીતના ત્રિકોણને અંગ હોય છે એવી રીતના ચતુષ્કોણના અંગ છે ઓકે ચાલો તો ચતુષ્કોણના ચાર શિરોબિંદુ ચાર બાજુ ને ચાર ખૂણા આટલી વસ્તુ ક્લિયર આ બધી વસ્તુ તમે ચતુષ્કોન વિશે જાણો જ છો મેં તમને કંઈ નવું નથી શીખવાયર્યું આ બધી વસ્તુ તમે બનેલા જ છો બરાબર ને ચાલો એના પછી ચતુષ્કોણના સામસામેના શિરો બિંદુઓને જોરવાથી ચતુષ્કોણના વિકર્ણ મળે મારો કો હવે આ ચતુષ્કોણમાં બિંદુ એ ચાલો એક ચતુષ્કોણ દોરું છું એ બી સી

પહેલો વિકર્ણ છે વિકર્ણ એસી બીજો વિકર્ણ છે વિકર્ણ બીડી આ છે ચતુષ્કોનના બે વિકર્ણ દરેક ચતુષ્કોનને બે વિકર્ણ હોય છે તમે કોઈ પણ ચતુષ્કોન લેશો એ ચતુષ્કોનને બે વિકર્ણ હોય છે કેટલા વિકર્ણ બે કોઈ બી ચતુષ્કોણ હોય ઓકે એના પછી એક અગત્યનું પરિણામ કે જે ત્રિકોણ ચેપ્ટરમાં પણ મેં તમને ભણાવેલું કે ચતુષ્કોનના ચારે ચાર ખૂનાનો સરવાળો ત્રણસો સાહીઠ હાઉસ થાય જે તો તમને ખબર હશે જ અને આ પરિણામના તમે ભૂતકાળમાં ઘણા દાખલા કર્યા હશે સાતમામાં અને આઠમામાં કે ચતુષ્કોણના ચારેય ચાર ખૂણાનો સરવાળો ત્રણસો ત્રિકોણની વાત આવે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંશી ચતુષ્કોણમાં ત્રણસો ક્લિયર છે આટલે સુરી આગળ વધીએ ચાલો એના પછી ચતુષ્કોણના પ્રકારમાં છે પહેલો છે સમલમ ચતુષ્કોણ હવે આપણે ચતુષ્કોણના પ્રકાર જોઈએ છે તમારે હવે જો હવે મેઇન ચેપ્ટર ચાલુ થાય છે બરાબર ધ્યાન આપજો અહીંયાથી ચતુષ્કોનના પ્રકાર અને આ પ્રકાર વિશે તમને ખબર હોવી જોઈએ તમને કોઈ પણ ચતુષ્કોન રકમમાં આપી દેવામાં આવશે તો તમને ઓળખતા આવરવો જોઈએ કે તમને જે ચતુષ્કોણ આપ્યો છે તે કયો ચતુષ્કોણ છે તમને ચતુષ્કોણનું કોઈ બી નામ આપી દેવામાં આવશે કે ચાલો સમ બાજુ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન તો ચતુષ્કોનનું નામ વાંચીને તમને એની આકૃતિ દોરતા આવડવી જોઈએ ઘણા બાળકોને ચતુષ્કોનનું નામ આપી દે કે ભાઈ સમલમ ચતુષ્કોન આકૃતિ દોરી નાખે ચોરસની લંબચોરસની ચોરસની વાતો તો સમાંતર બાજુ ચતુષ્કોની આકૃતિ દોરી નાખે કેમ કે બાળકને ઓળખતા નથી આવડતું બાળકને નથી ખબર હોતી કે એને જે ચતુષ્કોની કીધું છે તે કયો કહેવાય એટલે વાતને સમજો ધ્યાન આપજો અહીંયાથી ચતુષ્કોનના પ્રકાર અને આ પ્રકારનો ઘણો ઉપયોગ છે ઘણા બધા દાખલામાં બરાબર ધ્યાનથી અને આ બધી વસ્તુ નવી નથી બધું તમે ભણેલા તે જ છે બરાબર ધ્યાન આપજો બધી વ્યાખ્યા મોઢે કરવાની છે અહીંયા મગજની અંદર ફીટ કરવાની છે સમલમ ચતુષ્કોન વ્યાખ્યા સમજાવતા પહેલાં હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે ચટુસ્કોનની સામસામેની બાજુની કેટલી જોર હોય છે સામ સામેની બાજુની કેટલી જોર હોય છે આકૃતિ જોવો ચટુસ્કોનને જોવો સામસામેની બાજુની ઓળખાણ કરો આ બાજુ એ બીની સામે કોણ છે બાજુ એ બીની સામે છે સીડી આ છે પહેલી જોર પહેલી જોર એબી અને સીડી પહેલી એના પછી બીજી તો આ બાજુ બીસી એની સામે છે બાજુ એડી આ છે બીજી જોર એટલે કે ચતુષ્કોનમાં સામ સામેની બાજુની કેટલી જોર હોય છે બે જોર હોય છે બે હોય છે ને આ ગુલાબી કલરવાળી પલ્લી જોર કેસરી કલરવાળી બીજી જોર તો બાળકો વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું હવે સમલમ ચતુષ્કોનની વ્યાખ્યા કે જે ચતુષ્કોનની સામસામેની બાજુઓની કોઈ એક જ જોર સમાંતર હોય અહીંયા શબ્દમાં ભૂલ છે એક જ જોર સમાંતર હોય સમ સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય સમ સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલમ ચતુષ્કોણ કહે છે આ છે સમલમ ચતુષ્કોનની વ્યાખ્યા તમને કીધું એ પ્રમાણે કે ચતુષ્કોણમાં સમ સામેની બાજુની વાત કરીએ તો સમ સામેની બાજુની કેટલી જોડ બે કેટલી જોડ બે આ બે માંથી કોઈ એક જ સમાંતર એટલે સમલમ સમલમ એટલે કોઈ એક જ જોડ સમાંતર સમલમ એટલે કોઈ એક જ જોડ સમાંતર સમલમ એટલે કોઈ એક જ જોડ સમાંતર શોર્ટકટમાં આવી રીતના યાદ રાખવું પડશે કેમકે યાદ હશે દાખલા થશે નહીં તો આ ચેપ્ટર ખલ્લાસ આ ચેપ્ટર પટી જશે વ્યાખ્યા યાદ રાખવી પડશે સમલમ શબ્દ આવે એટલે યાદ કરવાનું સમલમ એટલે એક જ જોડ સમાંતર બે માંથી એક જ સમાંતર જે ચતુષ્કોણની સામ સામેની બાજુની એક જ જોડ સમાંતર તેને કહેવાય સમલમ ચતુષ્કોર આકૃતિમાં આ ચતુષ્કોને જુઓ તમે આમાં જોઈ શકો છો આ બાજુ એડી અને બીસી ને આ બંને સામ સામે છે અને સમાંતર પણ છે સમાંતર છે જુઓ પરંતુ આ બે બાજુને જોવો એ બી અને સીડીને આ બે સામ સામે છે પણ આ બે સમાંતર નથી આ ત્રાસી છે તમે આને લંબાવશો તો છેદશે અને જો બે રેખા છેદે તો તેને સમાંતર નહીં કહેવાય સમજ પડશે વાતમાં એટલે કે આ જે ચતુષ્કોન એ સીડી છે તેમાં એડી અને બીસી સમાંતર છે પરંતુ એ બી અને સીડી સમાંતર નથી સમયની બાજુની એક જ જોડ સમાંતર એક જ આ ચતુષ્કોણમાં ધ્યાનથી જુઓ કેટલી જોડ સમયની સમાંતર છે એક કે બે તો આ બંને બાજુઓ સમાંતર છે પણ આ બંને બાજુઓ સમાંતર નથી એટલે એક જ જોડ સમાંતર આ ચતુષ્કોણ છે સમલમ સમલમ ચતુષ્કોણની આકૃતિ આવી આવશે અથવા આવી જ્યારે પણ સમલમ ચતુષ્કોણની વાતચીત થશે તો આકૃતિને તમારા મગજમાં ઘૂસેરો આકૃતિ યાદ હોવી જોઈએ આકૃતિ જોઈને ચતુષ્કોણ ઓળખતા આવડવો જોઈએ કે આ સમલમ સમલમ એમ જોઈને ખબર પડી જાય ઓ સમલમ કેમ છે બેટા ઓ કેમ છે ભાઈ સમલમ આવ મારા જીગરી દોસ્તાર આવ હેન્ડસેક કરીએ આપણે કેમ છે ભાઈ સારું છે ને હસબન્ડ વાઈફ બધા બરાબર છે બધું તારે બી કોઈરાય બધા મજામાં સમજ પડે છે વાતમાં ઓળખાણ થવી જોઈએ જે રીતના તમે તમારા મિત્ર સાથે મુલાકાત કરો તો એની ઓળખાણ હોય નામ હોય કેવી વાતચીત કરતા હોય તમને તો ઓળખતા જ નહીં આવડ હે અલ જોઈલો જોઈલો લાગે છે આ કોણ છે આ છે સમાંતર બાજુ ઓ સમાંતર બાજુ ભાઈ પેલો ગાર્ડ દે હે તમને તો પછી યાર સમલમ ને સમાંતર બાજુ કઈને બોલાવો કોઈનો બી નામ બદલી કાઢો સમલમ એટલે સમ સમેની બાજુની બે જોરમાંથી એક જ સમાંતર હવે સમાંતર બાજુ ચતુષ્ક જેવો નામ તેવો મતલબ સમાંતર બાજુ એટલે બાજુ સમાંતર પણ બેવ જ જોર બરાબર સમ સમયની બાજુની બે જોર આવે बेवत सतर बेवत सतर जो बाजूनी बन्ने जोर समांतर, बन्ने बने समय बाजूनी बन्ने जोर समांतर, बन्ने जोर परस्पर समांतर सामांतर के चतुष्को समांतर बाजू चतुष्कोन याद रही जाए मतलब हमें सिंपल याद रखो कि समलंब हो समलब एकर सतर बाजू बने जोर समांतर, याद रह बन्ने जोड़ सामांतर हो तो सतर बाजू એક જ જોર સમાંતર હોય તો સમલંબ યાદ રાખજો એ સમલંબ ને સમાંતર બાજુમાં તમે આકૃતિને જુઓ તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ઉપરની બાજુ કેવાય અને નીચેની બાજુ જેનું નામ છે એવી આ બંને સમાંતર લાગે છે તમે ફૂટપટીથી લંબાવવાનો પ્રયત્ન કરો છેદશે નહીં એવી રીતના આ બે બાજુને પણ ધ્યાનથી જુઓ આ બે બાજુઓને ગમે તેટલી લંબાવશો છેદશે નહીં એટલે આ બે પણ સમાંતર છે એટલે આ ચતુષ્કોણ છે સમલંબ

સામ સામેની બાજુની બેમાંથી એક જ જોડ સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેની બાજુની બંને જોડ સમાંતર એના પછી નંબર ટોન હવે છે સમ બાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ સમ બાજુ બાળકો આકૃતિ જોઈને ઓળખતા શીખજો સમાંતર બાજુની આકૃતિ જ્યારે પણ સમાંતર બાજુની વાત આવે તો આવી આકૃતિ દોરવાની આવી ઘણા બાળકો કેવી દોરે ખબર આવી દોરે આ બી સમાંતર બાજુ છે પરંતુ જરાક પોરો દોરવાનો પોરો આ ચારે ચાર બાજુ હરખી જેવી નહીં આ બેને મોટી રાખો ને આ બેને નાની અથવા આ બેને મોટી રાખો તો આ બેને નાની બે વાત આવે ચાલો સમજુ ચતુષ્કોન ની વાત કરીએ તો જોજો વ્યાખ્યાને જોજો જે સમાંતર બાજુ ચતુષ્કોની હે સમાંતર બાજુ આવી ગયો અહીંયા જે સમાંતર બાજુ ચતુષ્કોની ચારેય બાજુઓ સમાન હોય તે ચતુષ્કોનને સમબાજુ ચતુષ્કોન કહેવાય એટલે વાત સમાંતર બાજુ ચતુષ્કોનની છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોનની ચારે ચાર બાજુ સમાન તો એ સમાંતર બાજુ ચતુષ્કોણને ને કહેવાય બાજુ એટલે કે બાળકો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પરંતુ એની ચાર બાજુ સરખી નથી આકૃતિમાં જો આ બે બાજુ મોટી છે આ બે નાની છે પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુ સરખી જુઓ આકૃતિને જુઓ આ હું દોર્યું સમાંતર બાજુ ચતુષ્કોણ તો આની ચારે ચાર બાજુ સરખી છે ના પરંતુ જો હવે હવે જો હજી બી સરખી નથી હજી બી સરખી નથી હવે લગભગ એવું લાગે છે કે ચારે ચાર બાજુ સરખી છે એટલે આ સમાંતર બાજુ જ છે આની સમસમયની બાજુ સમાંતર છે આ ઉપરની અને આ નીચેની સમાંતર છે આ બે પણ સમાંતર છે પણ સાથે સાથે ચારે ચાર બાજુના માપ બી સરખા ફૂટપટ્ટીથી માપવાનું અનુમાપ પાંચ અનુમાપ બી પાંચ હોય અનુમાપ બી પાંચ સેન્ટીમીટર અનુમાપ બી પાંચ ચારે ચાર નામ આપ સરખા હોય તો આ સમ આ સમાંતર બાજુ હવે સમાંતર બાજુ ની કેવાશે કહેવાશે પરંતુ હવે એનું નવું નામ પડી ગયું અને એ જ બોલવાનું સમજુ જેવું નામ તેવો મતલબ સમ બાજુ સમ એટલે સરખી ચારે ચાર બાજુ સરખી જે ચતુષ્કોન ની ચારે ચાર બાજુ સરખી તે છે સમ બાજુ પરંતુ જે ચતુષ્કોન એટલે કેવો જે સમાંતર બાજુ આ શબ્દ ભૂલતા નહીં સમ બાજુ ચતુષ્કોન વ્યાખ્યા સમાંતર બાજુ શબ્દથી થી ચાલુ થાય છે જે સમાંતર બાજુ ચારે ચાર બાજુ સરખી સમજુ ચતુસ્કોન સમ બાજુ હવે ઘણાને સમબાજુ ચતુષ્કોણ દોરવા કે આવું દોરે આવું આવો સમજુ આ સમબાજુ છે પરંતુ એકચ્યુઅલી આ ચોરસ કહેવાય ચોરસને બી સમબાજુ આ સમબાજુ છે કેમ કે ભાઈ આની ચારે ચાર બાજુ સરખી લાગે બધું થોડોક ત્રાસો દોરવાનો વાંકો દોરવાનો સમ બાજુ ચોરસ જેવો નહીં લાગે તેવો સમજ પડે છે વાતમાં સમાંતર બાજુ બાજુ દો દોરવાનો ચારે ચાર લાગે તેવો ઓકે વ્યાખ્યા યાદ રહેશે ને બાજુ શબ્દ પહેલો કયો વ્યાખ્યાનો સમાંતર બાજુ જે સમાંતર બાજુ ચતુષ્કોન ની ચારે ચાર બાજુ સરખી તે સમાંતર બાજુ ચતુષ્કોન ને કહેવાય સમ બાજુ ચતુષ્કોણ યાદ રાખજો રે ભાઈ લંબચોરસ લંબચોરસ કેવો દેખાય તે બધાને ખબર છે ને દોરતા બી બધાને આવડે લંબચોરસ દોરવા કે એટલે આરામથી દોરાઈ જાય કે ભાઈ આ છે લંબચોરસ અને ચોરસ દોરવા કે તો આ છે ચોરસ લંબ ચોરસ અને ચોરસ તો બધાને સારી રીતના ઓળખાણ થતી હશે પણ વ્યાખ્યા સમજીએ શબ્દ બી અહીંયા બી સમાંતર બાજુ જ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોનનો કોઈ એક ખૂનો કાટકોન હોય તેને કહેવાય સમાંતર બાજુ કોઈ એક ચતુષ્કોટકોન સમાંતર બાજુ ચતુષ્કોનનો કોઈ એક ખૂનો કાટકોન આ હું ડોરું આ ડોઈરો સમાંતર બાજુ ચતુષ્કોણ શું આ ખૂણો કાટકોન છે ના કાટકોન છે ના કાટકોન છે ના પરંતુ બાળકો માની લેવો કે તમે આ ચતુષ્કોન ને એમ આની બે બાજુ પકડી એમ કરીને હીરો કરવાની ટ્રાય કરો આ બાજુ ને એમ કરી નાખો ને અને અને એમ તો એ લંબચોરસ બની જશે એટલે સમાંતર બાજુ તો છે જ કેમ કે સમ સામેની બાજુ સમાંતર છે પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણના જો ચારે ચાર ખૂણા ચાર માંથી એક ખૂણો નેવું નો થઈ ગયો તો એ ચતુષ્કોન કહેવાય લંબચોરસ તો આ છે લંબચોરસની વ્યાખ્યા જે સમાંતર બાજુ ચતુષ્કોનનો કોઈ એક ખૂણો કાઠકોન હોય તેને લંબચોરસ કહેવાય વ્યાખ્યા યાદ રાખવી પડશે કે લંબચોરસ એટલે શબ્દ છે પહેલો સમાંતર બાજુ ચતુસ્કોન જે સમાંતર બાજુ ચરુસ્કોન કોઈ એક ખૂનો કાટકોન તેને લંબચોરસ કહેવાય કેટલાક બાળકો કહેશે કે સર આમાં કેમ એક ખૂણો કાટકોન ચારે ચાર ખૂણા કાટકોન એવું નહીં આવે વ્યાખ્યામાં ના વાત તમારી સાચી છે કે ચારે ચાર ખૂણા કાટકોન થવાના છે સો ટકાની વાત તમે કોઈ બી સમાંતર બાજુ ચતુષ્કોન કોઈ એક ખૂણો નેવું નો કરી દેશો તો ઓટોમેટિક એ બાકીના ત્રણ બી નેવુંના ના થઈ જ જશે એટલે વ્યાખ્યામાં વાત એક જ ખૂનાની કરવાની એટલે ઓટોમેટિક એક નેવું નો તો બાકીના ત્રણ નેવું ના થઈ જશે જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો તો વ્યાખ્યા છે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો નેવું નહોતો તો તેને કહેવાય લંબ ચોરસ આકૃતિમાં ચતુષ્કોણ એમ એન પી લંબ ચોરસ છે એના પછી છેલ્લી ચોરસ કોને કહેવાય ચોરસ અને કહેવાય ચોરસ ચોરસ એટલે જે લંબચોરસના ચારે ચાર બાજુ સરખી તેને ચોરસ એટલે કે બાળકો લંબચોરસ વાત લંબચોરસની ચોરસની છે ક્યાં છે લંબચોરસ ચોરસ બાળકો આ લંબચોરસની ચારે ચાર બાજુના માપ અત્યારે સરખા નથી આ આ બે બાજુ સરખી લાગશે આ બે સરખી લાગે પણ ચારે ચાર બાજુ સરખી નથી આ ચારે ચાર બાજુ સરખી નથી પરંતુ જો આ ચારે ચાર બાજુ સરખી થઈ જાય જોયો આ લંબચોરસ છે એ લંબચોરસ છે આ લમચોરસ એ લમચોરસ એ લંબચોરસ એ લમચોરસ બની ગયો એ લમચોરસ એ એ ચોરસ એ લમચોરસ એ લમચોરસ એ લમચોરસ એ લમચોરસ એ લમચોરસ એ એ બની ગયો ચોરસ હવે આ આ લંબચોરસ છે પણ હવે આ લંબોરસ ને બોલવાનું ચોરસ કેમ કે હવે આની ચારે ચાર બાજુ સરખી છે ચારે ચાર બાજુ કેવી છે સરખી છે વાતમાં સમજ પડશે જે લંબચોરસ ની ચારેય બાજુઓ સમાન હોય તેને ચોરસ કહેવાય જે લંબચોરસ ની ચારેય બાજુઓ સમાન હોય તેને ચોરસ કહેવાય આકૃતિમાં ચોરસ ક્લિયર એટલે છે સમજ પડશે ચલો ફટાફટ પાંચે પાંચ એક વખત મેં બોલું તમે જવાબ આપો બોલો સમલમ ચતુષ્કોણ કોને કહેવાય સામ સામેની બાજુની બેમાંથી એક જ જોડ સમાંતર બરાબર આકૃતિ રોટાવર હે ગાડી જેવી દોરવાની નીચે ખાલી બે પૈડા દોરવાના સમાંતર બાજુ ચતુસ્કોન સામેની બાજુની બંને જોડ સમાંતર બરાબર છે આકૃતિ દોરતા ફાવે ને જક પોરો દોરવાનો ને સામ સામેની બાજુ સમાંતર લાગે એવો દોરવાનો સમબાજુ ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચટુસ્કોન ચારે ચાર બાજુ સરખી તેને કહેવાય સમ બાજુ ચતુસ્કોન લંબચોરસ લંબચોરસ દોરતા તો બધાને આવડતો જ છે વ્યાખ્યા જે સમાંતર બાજુ ચતુષ્કોનનો કોઈ એક ખૂણો ને એવું કોઈ એક ખૂણો કાટકોન તેને કહેવાય લંબ ચોરસ ચોરસ જે લંબ ચારે ચાર બાજુ સરખી એને કહેવાય ચોરસ ઓકે હજી એક ચતુષ્કોન બાકી છે જેનું નામ છે પતંગ ઉત્તરાયણમાં તમે જે પતંગ ચગાવો ને બસ એવો જ એક પતંગ પતંગ આકાર ચતુષ્કોન શોર્ટ એન્ડ સિમ્પલ વાત કરું તો પતંગ જેવો દેખાય તેવો ચતુષ્કોન એટલે પતંગ આકાર ચતુષ્કોન પતંગ જેવો દેખાય કેવો દેખાય પતંગ જેવો પતંગ ઉતરાયણ પતંગ પતંગ બધા છે બાળકો આ પતંગ આની વ્યાખ્યા મેં મારી જાતે બનાવેલી છે કેમકે ચોપડી વારા નથી આપી એટલે મેં બનાવેલી છે એકદમ દેશી શબ્દમાં તમને સમજાવી દેમ કે ચતુષ્કોનમાં બે બાજુ સરખી છે આ બે બાજુ સરખી છે આ બે બાજુ સિવાયની બે બાજુ વધી ટેહો સરખી પણ આ ચતુષ્કોણ સમાંતર બાજુ નહીં થવો જોઈએ એટલે સામેની બાજુ એકબીજાને સમાંતર ની હોય તેવી ત્રાસી હોવી જોઈએ આ બે ત્રાસી હોવી જોઈએ આ બે આ બે સરખી આ બે સરખી ઉપરની બે સરખી નીચેની બે સરખી તો આ ચટુષ્કોનને કહેવાય પતંગ એવું જ અહીંયા લખેલું છે કે સમાંતર બાજુ નહીં હોય તેવો કોઈ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણ સમાંતર બાજુ નથી તેવો છે હવે આની બે બાજુ સરખી છે કોઈ એક જોડ સમાન છે અને એ જોડની બાજુ સિવાયની બાકીની બે બાજુની જોડ બી સરખી તો તેને કહેવાય પતંગ પતંગ આકાર ચતુષ્કોને ટૂંકમાં કહેવાય પતંગ તો કહેવાય પતંગ તો આ છે પતંગની વ્યાખ્યા પતંગની વ્યાખ્યા લગભગ તો પરીક્ષામાં ની પૂછશે તમારી સ્કૂલમાં પતંગના દાખલાઓ બી નથી આવતા પતંગ ખાલી આપ્યું છે એટલે ભણાવું છું આકૃતિમાં ચતુષ્કોન ટી આઈ એન એ પતંગ આકાર ચતુષ્કોન છે ઘણા બાળકો વાંચશે ચતુષ્કોન ટી ના એ ભાઈ ટીના ના ટી આઈ એન એ ચાલો હવે બાળકો તમને પરીક્ષામાં ખરા ખોટા કે ખાલી જગ્યામાં આવા પ્રશ્ન પૂછાઈ શકે છે જેને તમારે સમજવાના છે તો સૌથી પહેલું કે પ્રત્યેક સમબાજુ ચતુષ્કોને સમાંતર બાજુ કોઈ બી સમબાજુ ચતુષ્કોન લેહો તો તે સમાંતર બાજુ છે સમબાજુ ચતુષ્કોન કે ભાઈ આ એક સમબાજુ ચતુષ્કોન ચારે ચાર બાજુ સરખી લાગે છે લાગે છે કે હા તો આ સમબાજુ ચતુષ્કોનને શું સમાંતર બાજુ કહેવાય હા કેમ કે સમ બાજુ એટલે ચારે ચાર બાજુ સરખી થવી જોઈએ હવે સમ બાજુ ને સમાંતર બાજુ એટલે સામ સામેની બાજુ સમાંતર તો આ ચતુષ્કોણ સમ બાજુ છે અને એની સામસામેની બાજુ સમાંતર થઈ જાય જ છે હવે ભાઈ સમ સમ બાજુ ચતુષ્કોની વ્યાખ્યા પોટે કઈ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સરખી તેને સમબાજુ કહેવાય એટલે કે સમ બાજુ ચતુષ્કોને સમાંતર બાજુ તો છે જ પણ સમાંતર બાજુ ચતુષ્કોને સમ બાજુ હોય એની ગેરંટી નથી એટલે કે પ્રત્યેક સમ બાજુ ચતુષ્કોને સમાંતર બાજુ છે પરંતુ પ્રત્યેક સમાંતર બાજુ ચતુષ્કોને સમબાજુ ચતુષ્કોણ નથી સેમ લંબચોરસમાં બી કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ સમાંતર બાજુ ચતુષ્કોને લંબચોરસ ચોરસ હોય એની ગેરંટી નથી કેમ કે આપણે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસની પણ સામસામેની બાજુ સમાંતર હોય છે આ છે લંબચોરસ જેની સામસામેની બાજુ આ બે સમાંતર આ બંને સમાંતર એટલે આ છે લંબચોરસ આ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસને સમાંતર બાજુ કહેવાય પણ સમાંતર બાજુને લંબચોરસ નહીં કહેવાય ઓકે ચાલો એના પછી સેમ ચોરસ ચોરસને ભી સમાંતર બાજુ કહેવાય પરંતુ સમાંતર બાજુને ચોરસ નહીં કહેવાય જો આ હું છે લંબચોરસ લેવ થઈ ગયો ચોરસ તો બાળકો આ ચોરસ ની સામ ની બાજુઓ સમાંતર છે એટલે કે ચોરસ એ સમાંતર બાજુ છે પણ સમાંતર બાજુ ચરુષ્કને ચોરસ કહેવાય એની ગેરંટી નથી હવે એના પછી ચોરસ એ સમ બાજુ છે પરંતુ સમ બાજુ ચોરસ નહી કહેવાય સિમ્પલ ચોરસ ની ચારે ચાર બાજુ સરખી હોય એટલે કે સમાં ચારે ચાર બાજુ સરખી તેને સરખીજુ એટલે કે ચોરસ ને સમબાજુ કહેવાય પણ સમ બાજુ ચતુષ્કો આ સમબાજુ છે તો શું આને ચોરસ કહી દેમ મેં ના સમ બાજુને ચોરસ કહેવાય નહીં સમ બાજુ ચતુષ્કોને ચોરસ હોય એની ગેરંટી નથી પણ ચોરસ એ સમ બાજુ છે એના પછી ચોરસને લંબચોરસ કહેવાય પણ લંબચોરસ ને ચોરસ નહીં કહેવાય અને લંબચોરસ કહેવાય કેમકે લંબચોરસ એટલે ચારે ચાર ખૂણા નેવું ના હોય તો લંબચોરસ તો આમાં ચારે ચાર ખૂણા નેવું ના પર હે ચોરસના ચારે ચાર ખૂણા નેવું ના એટલે લંબચોરસ પણ લંબચોરસ ચોરસ ને ચોરસ નહીં કહેવાય કેમ કે જો આ લંબચોરસ છે પણ આની ચાર બાજુ સરખી છે ના એટલે આ ચોરસ નથી ચોરસ લંબચોરસ છે લંબચોરસ ચોરસ નથી આ બધી વસ્તુ માર્કમાં પૂછાય હે ખરા ખોટામાં તો બાળકો સિમ્પલ કંઈક આ રીતના જો એમ જાવતો છે ચોરસ સમ બાજુ છે ચોરસ સબાચ સમાંતુસ્કોન ટૂંકમાં સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ છે પણ એમ તો સમાંતર સમાંતર બાજુ નથી બાજુ ચતુષ્કોણ ચોરસ નથી ચતુષ્કોણ ચોરસ નથી ચોરસ લંબચોરસ છે ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે લંબચોરસ સમાંતર બાજુ ચટુસ્કોન છે પણ એમ જાયતો નથી તો કંઈક આ રીતના તમે યાદ રાખી શકો છો એમ જોશો તો બેઉમાં છે રિવર્સ આવશો તો નથી ઓકે અને છેલ્લી એક વસ્તુ આ કે પટંગ આકાર ચતુષ્કોણ માટે આ એક પરિણામ કદાચ એક માર્કમાં પૂછી પૂછી નાખે આ છેલ્લી વસ્તુ પટંગ માટે તમે પતંગના વિકર્ણ દોરો અને એ બંને વિકર્ણને માપ વચ્ચેનો ખૂણો માપશો તો નેવું ન થાય એટલે પતંગના વિકર્ણના ખૂણે છેદે છે પટંગ આકાર ચતુષ્કોણના વિકરના કાટ ખૂણે છેદે છે સો સિમ્પલ ખ્યાલ આવશે દરેક વસ્તુમાં તો આની સાથે આપણો આખો લેક્ચર પૂરો થાય છે ફટાફટ આખા લેક્ચરને એકવાર યાદ કરીએ સૌથી પહેલા ચતુષ્કોણની વ્યાખ્યા કે ચાર માંથી કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ન હોય તેવા ચાર બિંદુને ક્રમમાં જોડવાથી મળતી આકૃતિને ચતુષ્કોન કહેવાય ચતુષ્કોનના જુદા જુદા આઠ રીતે એક એક જ ચતુષ્કોને નામ આપી શકાય નામ પછી એના પછી ચતુષ્કોનના અંગ ચાર શિરોબિંદુ ચાર બાજુ ચાર ખૂના વિકર્ણની વાત આવે તો બે વિકર્ણ સામ સામેના શિરો જોડવાનું એના પછી ચતુષ્કોન સમલમ સામે સમાંતર તેને સમલમ ચતુષ્કોણ આકૃતિ મેં બતાવી તે યાદ રાખવાની સમલમ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેની બાજુની બંને જોડ સમાંતર તો સમાંતર બાજુ ચતુષ્કોણ એની આકૃતિ થોડીક પોળી દોરવાની પછી સમાજુ ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કો ની ચારે ચાર બાજુ સમાન હોય તેને સમાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ પછી લંબચોરસ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાતખોન હોય તેને લંબચોરસ કહેવાય અને ચોરસ જે લંબચોરસની ચારે ચાર બાજુ સરખી તેને ચોરસ સિવાય પતંગાકાર ચતુષ્કોની વ્યાખ્યાની યાદ રાખો તો ચાલશે આકૃતિ ખાલી યાદ રાખવાની દોરી દેવાનો પતંગ પતંગમાં ઉપરની બે બાજુ સરખી દોરવાની નીચેની બે બાજુની લંબાઈ સરખી પતંગના વિકરના કાટખું છેદે અને પછી તો સમજુ ચતુષ્કોને સમાંતર બાજુ કહેવાય પણ ઊંધું નહીં ચાલે સમ બાજુ ચતુષ્કોને લંબ ચોરસ કહેવાય સોરી ચોરસ કહેવાય પણ ઊંધું નહીં ચાલે સમજુ ચતુષ્કોને ચોરસ કહેવાય પણ ઊંધું નહીં ચાલે તો મતલબ આ બધી વસ્તુ યાદ રાખજો ઓકે સો બાળકો આઈ હોપ કે તમને આખા લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે મેં કંઈ નવું નથી શીખવાયનું આ બધી વસ્તુ સાતમા આઠમાની જ છે હવે મેઇન ચેપ્ટર લેક્ચર નંબર ટુથી ચાલુ થશે બધા પ્રમેય ચાલશે પ્રમેયની શરૂઆત થશે હવે લગભગ આપણે છ કે સાત પ્રમેય શીખવાના છે સાબિતી સાથે પ્રમેયમાં મેં સેપરેટ વિડીયો જ આપીશ એક લેક્ચરમાં એક જ પ્રમેય બનાવીશ કે જેથી તમે પ્રમેયને ડેડિકેટેડ રીતે સમજી શકો એટલા માટે ઓકે તો જેટલી બી વસ્તુ બનાવી છે આ લેક્ચરમાં તેને ખતરનાક રીતે મોઢે કરી નાખો લખી લખીને યાદ કરો ઘરે તમારા પેરેન્ટ્સ કે કોઈ એવા વ્યક્તિ કે જે હોશિયાર છે તેમને મોઢે આપજો સવાલ જવાબ પૂછવા કે જો ખતરનાક આવરવી જોઈએ તો જ આ ચેપ્ટરમાં તમારી લિંક બેસશે તમને સમજ પડશે નહીં તો આ ચેપ્ટર તમારા માટે તકલીફ બનશે ભૂમિ છે ભાઈ બેઝિક આવડે તો જ આગળ વધાય ઓકે કોઈ ડીપીબી નથી આ લેક્ચરમાં બસ ખાલી જેટલું તે બધું ખતરનાક આવડવું જોઈએ ખતરનાક મગજની અંદર યાદ રહી જવું જોઈએ ગોખંડપતિ નહીં કરતા કોઈ બી ચતુષ્કોન આવે તો તેની આકૃતિ દોરતા શીખજો ઓકે ચાલો તો આજે આટલું રાખીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી દરેક બાળકોને બાય જય હિન્દ